નમસ્તે મિત્રો, આજે આપણે ગુજરાતી સાહિત્યના મહાન કવિત્રી મીરાબાઈના જીવન અને એના સાહિત્ય સર્જન વિશે સંપૂર્ણ પરિચય મેળવીએ. તો ચાલો ઝડપથી આજનો વિડીયો શરૂ કરીએ. મીરાબાઈની જીવનની રૂપરેખામાં જોઈએ તો તેમનો જન્મ ઈસવીસન 1498માં કુડકી નામના ગામમાં મેડતામાં રાજસ્થાન રાજ્યમાં થયો હતો. ઈસવીસન 1516માં તેમના લગ્ન થયા હતા. ઈસવીસન 1521માં તેઓ વિધવા બન્યા હતા. 1532માં તેમણે મેવાડનો ત્યાગ કર્યો હતો, જ્યારે 1533માં તેમણે મેડતાનો ત્યાગ કર્યો હતો. 1536માં વૃંદાવન ત્યાગ બાદ 1546માં તેમણે દ્વારકાનો ત્યાગ કર્યો હતો. 1546થી 1556 આ સમય દરમિયાન તેમણે દક્ષિણ અને પૂર્વ ભારતની યાત્રા કરી હોવાનું માનવામાં આવે છે, અથવા તો આ સમય દરમિયાન તેઓ અજ્ઞાતવાસમાં રહ્યા હોવાનું પણ માનવામાં આવે છે. ઈસવીસન 1556થી 1563 અથવા તો 1565 આ સમય દરમિયાન તેઓ ઉત્તર ભારતની યાત્રા કરી હતી એવું માનવામાં આવે છે, અથવા તો અજ્ઞાતવાસમાં રહ્યા હોય તેવું પણ માનવામાં આવે છે. 1563થી 1565 દરમિયાન તેમનું અવસાન થયું હોવાનું માનવામાં આવે છે. મીરાબાઈ વ્યક્તિ વિશેષ. મીરાબાઈ વિશે વધુ માહિતી મેળવીએ. નરસિંહ અને મીરાની ઉર્મી કવિતાને કવિ બળવંતરાય કલ્યાણરાય ઠાકોરે ત્રીજા નેત્રની પ્રસાદી એવો શબ્દ પ્રયોગ કર્યો છે. હતો નરસિંહ હતી મીરા, ખરા ઇલમી ખરા શુરા, આવો શબ્દ પ્રયોગ, આવું વાક્ય કવિ કલાપી મીરાબાઈ વિશે અને નરસિંહ મહેતા વિશે કહે છે. નિરંજન ભગતે મીરાબાઈના પદોને ભક્તિરસની કવિતાનો ફુવારો કહ્યું છે. મીરાબાઈનું સૌથી વધુ વખણાતું સાહિત્ય પદ છે. મીરાબાઈએ સાહિત્યનું સર્જન વ્રજ, રાજસ્થાની અને ગુજરાતી ભાષામાં કર્યું છે. મીરાબાઈ એક મહાન કવિત્રી. મીરાબાઈના જીવન વિશે ડોક્યુ કરીએ તો વધુ વિગતો આપણને પ્રાપ્ત થઈ શકે છે તે જાણવાનો પ્રયત્ન કરીએ. મીરાબાઈનો જન્મ ઈસવીસન 1498માં થયો હતો અને તેનું અવસાન ઈસવીસન 1565 આસપાસ થયું હોવાનું મનાય છે. મીરાબાઈના પિતાનું નામ રત્નસિંહ હતું અને તેઓ જોધપુરના રાવ દુદાજીના પુત્ર હતા. મીરાબાઈની માતાનું અવસાન ઈસવીસન 1503માં થયું હોવાનું માનવામાં આવે છે, એટલે કે બાળપણમાં જ મીરાબાઈના માતાનું અવસાન થયું હતું. મીરાબાઈનું બાળપણ દાદા દુદાજી પાસે વીત્યું હતું. વૈષ્ણવ ધર્મના સંસ્કાર મીરાબાઈ પર નાનપણથી જ પડ્યા હતા, કારણ કે પિયરમાં વૈષ્ણવ ધર્મ હતો. મીરાબાઈને નાની ઉંમરમાં જ પ્રભુની લગ્ની લાગી ગઈ હતી અને તેથી પ્રભુ ભક્તિમાં જ તેઓ લીન રહેતા હતા. મીરાબાઈના લગ્ન 17 વર્ષની વયે ઈસવીસન 1516માં સિસોદિયા વંશના રાજવી સંગ્રામસિંહના પાટવી પુત્ર ભોજરાજ સાથે થયા હતા. એટલે કે મીરાબાઈ રાજકુટુંબમાં જન્મા હતા અને રાજકુટુંબમાં પરણી હતી એમ કહી શકાય. અગાઉ કહ્યું તેમ મીરાબાઈના પિયરમાં એટલે કે મેડતામાં વૈષ્ણવ ધર્મ હતો અને સાસરિયામાં એટલે કે મેવાડમાં બધા શૈવ ધર્મી હતા. મીરાબાઈ ભોજરાજાને ક્યારે પતિ તરીકે હૃદયથી સ્વીકારી શકી નહોતી, કારણ કે તેઓ નાનપણથી જ કૃષ્ણને પરમેશ્વર પતિ તરીકે માનતી હતી. મીરાબાઈ 23 વર્ષની ઉંમરે ઈસવીસન 1521માં તેના પતિ ભોજરાજનું અકાળે અવસાન થતાં વિધવા બની હતી. મીરાબાઈએ નાનપણમાં રામાનંદ સ્વામીના શિષ્ય હરિદાસે કૃષ્ણની મૂર્તિ આપી હતી. હરિદાસે મીરાબાઈને નાનપણમાં કૃષ્ણની મૂર્તિ આપી હતી, જેને મીરાબાઈએ જિંદગીભર પોતાનો પતિ માન્યો હતો. આ રૈદાસ એટલે કે રોહિદાસ મીરાબાઈના ગુરુ હતા એમ જણાય આવે છે. ઈસવીસન 1532માં સાસરાનો ત્યાગ કરી પિયર મેડતા આવીને તેઓ રહ્યા હતા, પરંતુ એક જ વર્ષમાં તેઓએ મેડતાને પણ ત્યજી દીધું અને કૃષ્ણ ભક્તિના કેન્દ્ર એવા વૃંદાવનની યાત્રાએ ઉત્તર ભારત તરફ તેમણે પ્રયાણ કર્યું હતું. વૃંદાવનમાં ગુરુ પાસેથી ભક્તિ વિશે વધુ પ્રકાશ પડે તે માટે મીરાબાઈ જીવા ગોસાઈને મળવા ગયા હતા, પરંતુ જીવા ગોસાઈ સ્ત્રીને મળતા ન હતા ત્યારે મીરાબાઈએ નીચેની પંક્તિ તેમને સંભળાવી હતી. આજ લગી તો હું એમ જાણતી, જે વ્રજમાં કૃષ્ણ પુરુષ છે એક, વ્રજમાં વસી હજુ પુરુષ રહ્યા છો તેમાં ધન્ય તમારો વિવેક.
આ પંક્તિ સાંભળી જીવા ગોસાઈનું હૃદય પરિવર્તન થયું હતું અને તેમની મુલાકાત મીરાબાઈ સાથે થઈ હતી. જીવા ગોસાઈ મીરાબાઈના એક ગુરુ હતા. ઈસવીસન 1537ના અરસામાં, એટલે કે આ સમયગાળામાં તેઓ ગુજરાતમાં દ્વારકામાં આવીને વસ્યા હતા અને તેઓ 1546 સુધી દ્વારકામાં રહ્યા હતા એવું માનવામાં આવે છે. ત્યારબાદ લગભગ એક દશકા જેટલો સમય દક્ષિણ ભારતની યાત્રામાં અને બીજો એક દશકા જેટલો સમય પૂર્વ ભારતના તીર્થધામોની યાત્રા અને સંતોની મુલાકાતમાં તેમણે ગાળ્યો હતો એવું માનવામાં આવે છે. ઈસવીસન 1562માં મીરાબાઈ અને સમ્રાટ અકબરની મુલાકાત થાય છે એનું પણ પ્રમાણ મળે છે. ત્યારબાદ 2-3 વર્ષ મીરા હયાત હોય તો આશરે 1562થી 1565ના ગાળામાં, એટલે કે આ અરસામાં તેમનું અવસાન કલ્પી શકાય. મીરાબાઈને જન્મ જન્મની દાસી પ્રેમ દીવાની એવું ઉપનામ મળ્યું છે. મીરાબાઈને બે દિયર હતા, એક રતનસિંહ અને બીજો દિયર હતો વિક્રમાદિત્ય, જેમણે મીરાબાઈને ખૂબ જ ત્રાસ આપ્યો હતો. મીરાબાઈ દ્વારિકામાં કૃષ્ણની મૂર્તિમાં લીન થઈ ગયા હોવાની પણ એક માન્યતા છે. મીરાબાઈના દિયરોએ મીરાબાઈને ત્રાસ આપ્યો હતો, પરંતુ દરેક વખતે ભગવાન કૃષ્ણએ તેમને મદદ કરી હતી એવી માન્યતા છે. મીરાબાઈનું કાવ્ય સર્જન. મીરાબાઈના કાવ્ય સર્જનને સ્પષ્ટપણે બે વિભાગમાં વહેંચી શકાય. આ બે વિભાગો કયા કયા છે? તો કે એક તો દીર્ઘ કથનાત્મક રચનાઓ અને બીજો વિભાગ છે પદ કવિતા. હવે દીર્ઘ કથનાત્મક રચનાઓ છે એમાં નરસિંહરો માહેરો, એમાં કુંવરબાઈના મામેરાનો પ્રસંગ, નરસિંહ મહેતાના જીવનના જે પ્રસંગો છે એમાં કુંવરબાઈના મામેરાના પ્રસંગને ધ્યાનમાં રાખી મીરાબાઈએ આ દીર્ઘ કથનાત્મક રચના કરી છે અને એનું નામ છે નરસિંહરો માહેરો. ત્યારબાદ બીજી પણ તેની એક રચના છે સત્યભામાજીનું રૂસણું અથવા તો સતભામાનું રૂસણું. આ તેમની બે દીર્ઘ કથનાત્મક રચનાઓ છે. ત્યારબાદ તેમની પદ કવિતામાં જોઈએ તો તેમની પદ કવિતા પણ ઘણી બધી છે. તેમની મોટાભાગની પદ કવિતાની કાવ્ય પંક્તિઓ વિશે આપણે જોઈએ. અબ નહીં માનું રાણા થોરે મેં વર પાયો ગીરધારી, હેરી મેં તો પ્રેમ દીવાની મેરા દર્દ ન જાને કોઈ, જો તુમ તોડો પિયા મેં નહીં તોડું રે, મારે જન્મ મરણરા સાથી થાને વિસરો નહીં દિન રાતી, બંશીવાલા આજયો મોરા દેશ, અબ મય શરણ તિહારીજી મોહી રાખો કૃપા નિધાન, બસો મોરે નૈનન મે નંદલાલ, હરી તુમ હરો જનકી ભીર, મુકડાની માયા લાગી રે, અખંડ વરને વરી સાહેલી હું તો. ત્યારબાદ અન્ય પંક્તિઓ જોઈએ. મુને લે લાગે રે હરિના નામની રે, ઝેર તો પીધા છે જાણી જાણી મેવાડા રાણા, હારે કોઈ માધવલ્યો માધવલ્યો, કાનુડો ન જાણે મારી પીડ, પ્રેમની 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 રે મને લાગી કટારી પ્રેમની, નંદલાલ નહી રે આવું ને ઘેર કામ છે, દવ લાગ્યો ડુંગરીએ કાના કેમ કરીએ, રામ રમકડું જડ્યું વાગે છે રે વાગે છે વૃંદાવનમાં, પગ ઘુંઘરો બાંધ મીરા નાચી રે. ત્યારબાદ અન્ય કાવ્ય પંક્તિઓ. મને ચાકર રાખો જી મેરે તો ગિરિધર ગોપાલ દૂસરા ના કોઈ, મારું મનડું વિંધાણું રાણા, બાય મેને ગોવિંદ લીનો મોલ, રાણાજી હું તો ગિરિધરને મન ભાવી, ગોવિંદ પ્રાણ અમારો, બોલમાં બોલમાં જૂનું તો થયું રે દેવળ જૂનું થયું,